ગુજરાતમાં રાજકોટ, ભાવનગર, વડોદરા અને અમદાવાદમાં જાહેરમાં નોનવેજ વેચવાની મનાઈ કરવામાં આવી છે, જેને લઈને ખૂબ વિવાદ થઈ રહ્યો છે. એક અંદાજા મુજબ ગુજરાતમાં એક દિવસમાં 64 લાખ ઈંડાની ખપત છે. રિટેલ ભાવ મુજબ એક ઈંડું 7 કે 8 રૂપિયામાં મળે છે. આ મુજબ ગણતરી કરીએ તો એક દિવસમાં 5 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ઈંડાના વેચાણમાંથી ઊભી થાય છે. ગુજરાતમાં આ શહેરો જો ઈંડા સહિત નોનવેજને વેચતા બંધ કરાવી દેશે તો તેની પર નપતા લાખો લોકો બેરોજગાર બની જશે. ઈંડા અમારું રોજનું લગભગ 45-50 હજાર ઈંડાનું રોજનું હોલસેલનું કામકાજ છે. હવે એની અંદરમાં લગભગ 80-90% ઈંડા તો રિટેલમાં જ વેચાય છે. જે લોકો નાના નાના જે લારીવાળા છે, ફેરિયાઓ છે, એ લોકો લઈ જાય અમારી જોડે. હવે એમનો પરિવાર અને એ જો તમે જોવા જાઓ તો એ સંખ્યા લગભગ હજારોમાં થશે એમ, કે જે લોકો આની ઉપર જ નભે છે. આ બહુ અયોગ્ય વસ્તુ છે કે જેના લીધે ગરીબ માણસ જે થોડું હાંજના પેટે પોતાનું પેટ્યું કરતો હતો એ બચારો ભૂખે મરશે. હવે આ કામ થવાથી ઘણા લોકો બચારા ઘરે બેસી જશે, ને ખાસ કરીને આ ફાર્મવાળા, એ લોકોનો ધંધો બી તૂટી જ જશે. ને આ લોકો એક દિવસ એ આવશે કે પોતે આપઘાત કરવો પડશે. ને આ નાનું અમથું જે માણસ પોતાનું પેટનું રળવા માટે એક ખૂણા પણ લડી લઈને ઊભી રહી છે કે રસ્તા પર ઊભી રહી છે, આજના શરીરને 500 રૂપિયા મળે તો એના બચ્ચાઓ સાથે વાલ જિંદગી ગુજારે, એના માટે આ કામ કરી રહેલા છે. અને તેના દ્વારા સરકાર હવે આ પગલાં લેવા જઈ રહી છે. બહુ પાયાવિહીન વાળું કામ છે. ગુજરાતમાં પોલ્ટ્રી ફાર્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જ મોટી છે, જે લાખો લોકોની દરરોજ નોનવેજની ખપત પૂરી કરે છે. આમાં અમે શું છે કે બચ્ચા મંગાવીએ, હવે એક દિવસનો બચ્ચો આવે એની કિંમત 42 રૂપિયા છે. અને એને મોટું કરીએ એ 18 વીક પછી ઈંડું આપે છે, અને 18 વીક પછી એની વય મર્યાદા 80 વીકની સુધીની હોય છે. અને ત્યાં સુધી અમે ઈંડા લઈએ અને પછી એને મરઘીને કલ્સ કરવામાં આવે, વેચવામાં આવે. એક મરઘીના આશરે 80-100 રૂપિયા મળે છે અમને. મરઘી એની લાઈફમાં 80 વીક સુધીમાં એ 330-335 ઈંડા આપે છે. 335 સુધી એક મોટી મરઘી ઈંડું આપતી હોય એની પાછળનો ખર્ચો લગભગ 4 રૂપિયા જેવો આવે છે. ઈંડા નોનવેજની લારીઓ પર લાખો પરિવારો નભે છે. આ શહેરના વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયથી આ ધંધા સાથે જોડાયેલા લોકોના ગુજરાન પર સંકટ ઊભું થયું છે.